गुड मॉर्निंग स्टूडेंट, अत्यारुधी आप बेसिक मेथ्स भणता था। हम बेसिक मेथ्स की साथ साथ अपने चैप्टर नंबर वन पर स्टार्ट करीश। जनरली नीट जीवी कॉम्पिटिटिव एक्जाम में आ चेप्टर कोई महत्व नहीं, छता फिजिक्स ने समझवा अपने आ चेप्टर भरव जरूरी है। अँनी जो कि इलेवंथ और ट्वेल्थ जो आखे आखो सिलेबस ये केवी रीते भणवाना छे, एमां कया कया चेप्टरनो अभ्यास करवानो छे, ए दरेक वस्तु अहींया फर्स्ट चेप्टरनी अंदर आपणे उल्लेख करवानो छे। सौथी पहेला तो भौतिक शब्द क्यांथी आवे, तो जुदा जुदा शब्दो परथी भौतिक विज्ञाननो शब्द आवेलो छे। जेम के लेटिन शब्द छे सेंटिया, लेटिन शब्द सेंटिया परथी टू नो एटले के जाणवुं। भौतिक विज्ञान ए जुदी जुदी वस्तुओं ने जानवा माटे छे, एटले ए जुदी जुदी वस्तुओं की जानकारी आपे छे। एटला माटे अहीं आपणे शब्द आप्यो छे टू नो, अने आ टू नो शब्द सेंटिया परथी आवे छे, जे कई भाषानो छे लेटिन शब्द छे। से ग्रीक शब्द छे फ्यूसिस, आ ग्रीक शब्द छे, भाषा आपणने आवडती नथी पण आपणे एनो मतलब अहीं काढीशुं। फ्यूसिस जेना पर शब्द आयो छे फिजिक्स, आपणे बधा बोलता होय छे फिजिक्स फिजिक्स फिजिक्स, तो एक्चुअली फिजिक्स शब्द क्यांथी आव्यो, तो ग्रीक शब्द फ्यूसिस परथी शब्द छे फिजिक्स, जेनो मतलब छे नेचर एटले के कुदरत, कुदरती घटनाओ छे। दाखला तरीके सूर्यनो, सूर्यनी आसपास ग्रहोनो भ્રમણ છે, પાણી નીચેથી ઉપર જાય છે, રાત દિવસ વાવાઝોડા કુદરતી ઘટનાઓ, આ બધી વસ્તુઓને જે સમજવા માટેનું જે વિજ્ઞાન છે એને આપણે ભૌતિક વિજ્ઞાન કહીએ છીએ। એટલે કુદરતને સમજવા માટેનું વિજ્ઞાન છે, અને કુદરત એને આપણે ઇંગ્લિશમાં નેચર તરીકે ઓળખીએ છીએ, અને આ નેચરને આપણે ફિઝિક્સ એટલે કે ફિઝિક્સ શબ્દ પરથી ગ્રીક શબ્દ પરથી આપણને મળે છે। ત્યાર પછી બે શબ્દ છે, એક સંસ્કૃત શબ્દ છે અને અરબી શબ્દ છે। સંસ્કૃત શબ્દ છે વિજ્ઞાન, મતલબ વિજ્ઞાન, આપણે જનરલી વિજ્ઞાન વિજ્ઞાન શબ્દ વાપરતા હોય છે, તો એ સંસ્કૃત શબ્દ વિજ્ઞાન પરથી આવેલો છે, અને અરબી શબ્દ છે ઇલ્મ। આ બંને શબ્દનો મતલબ થાય છે નોલેજ, નોલેજ એટલે જાણકારી। આપણી આસપાસ જે કંઈક વસ્તુ જોવા મળે છે એ દરેક વસ્તુને જે જાણકારી છે એ આપણને કોણ આપે છે, તો ભૌતિક વિજ્ઞાન આપે છે। અને એ નોલેજ શબ્દમાં ક્યાંથી આવ્યો, તો સંસ્કૃત અને અરબી શબ્દ વિજ્ઞાન અને ઇલ્મ એટલે વિજ્ઞાન અને ઇલ્મ, જેનો મતલબ થાય છે નોલેજ, અને ત્યાંથી આપણને જાણકારી શબ્દ મળે છે। અને સૌથી લાસ્ટ સંસ્કૃત શબ્દ છે ભૌતિકી, સંસ્કૃત શબ્દ છે ભૌતિકી, અને ભૌતિકી શબ્દ પરથી આપણે ભૌતિક વિજ્ઞાન શબ્દ અહીંયા આપણે પ્રયોજનમાં લઈએ છીએ। ઓકે, આટલી સમજણ પડી ગઈ? ચલો, તો આ પાંચ શબ્દો આપણે ધ્યાનમાં રાખવાના છે, લેટિન શબ્દ સેન્ટિયા, ગ્રીક શબ્દ ફ્યુસિસ, સંસ્કૃત શબ્દ વિજ્ઞાન, અરબી શબ્દ ઇલ્મ, અને સંસ્કૃત શબ્દ ભૌતિકી। આ દરેકનો જે મતલબ છે એ તો આપણો શું થાય છે ભૌતિક વિજ્ઞાન, એટલે આ પણ એક સાયન્સ સ્ટુડન્ટ તરીકે નોલેજ હોવું જોઈએ, કે જનરલ નોલેજમાં તમને પૂછે તો ધ્યાન રાખવાનું। ઓકે ચલો, ઓકે આટલી સમજણ પડી ગઈ? આટલી વસ્તુ તમે પોઝ કરીને લખી દો, જો કે હું તમને નોટ્સ મોકલાવું છું, બરાબર? નોટ્સ કદાચ તમને મળી ગઈ ગઈ હશે, કદાચ નથી મળી તો આટલી વસ્તુ તમે અત્યારે પોઝ કરીને લખી દો। હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ભૌતિક વિજ્ઞાનના કાર્યક્ષેત્ર। આ ભૌતિક વિજ્ઞાનના જે કાર્યક્ષેત્ર છે જેને આપણે સ્કોપ ઓફ ફિઝિક્સ કહીશું, જેને આપણે બે ભાગમાં વિભાજિત કરીએ છીએ, મેક્રોસ્કોપિક ક્વોન્ટિટીઝ અને માઇક્રોસ્કોપિક ક્વોન્ટિટીઝ। મેક્રો અને માઇક્રો શબ્દ પરથી આપણને ખ્યાલ આવશે, મેક્રો એટલે સ્થૂળ વિશાળ, અને માઇક્રો એટલે સૂક્ષ્મ નાના। સ્થૂળ રાશિની અંદર આપણે પાંચ જુદી જુદી શાખાઓનો અભ્યાસ કરવાનો છે, અને સૂક્ષ્મ રાશિની અંદર આપણે ક્વોન્ટમ મિકેનિક્સનો અભ્યાસ કરવાનો છે। અહીંયા ઓલરેડી મેં લખી રાખ્યો છે, જે ઓલરેડી હું તમને લખિત સ્વરૂપમાં નોટ સ્વરૂપે આપેલો છે, કે ભાઈ ભૌતિક વિજ્ઞાનના જે કાર્યક્ષેત્ર છે
એના બે ભાગ છે, એક મેક્રોસ્કોપિક અને માઇક્રોસ્કોપિક. મેક્રોસ્કોપિક ને આપણે સ્થૂળ રાશિ તરીકે ઓળખીએ છીએ અને માઇક્રોસ્કોપિક ને આપણે સૂક્ષ્મ રાશિ તરીકે ઓળખીએ છીએ. અત્યારે જે લેટેસ્ટ આપણે ભણી રહ્યા છે એ આપણો માઇક્રોસ્કોપિક છે, જેને આપણે ક્વોન્ટમ મિકેનિક્સ તરીકે ઓળખીએ છીએ. ગણિતશાસ્ત્ર ને આ બધી વસ્તુઓ જે તમે ભણો છો એ આપણો સૂક્ષ્મ રાશિ છે, ક્વોન્ટમ મિકેનિક્સ છે. આ જે મિકેનિક્સ છે સ્થૂળ રાશિ, જેને આપણે પાંચ ભાગમાં વિભાજિત કરીશું. અહીંયા પહેલો છે મિકેનિક્સ, બીજો છે થર્મોડાયનેમિક્સ, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, ઓપ્ટિક્સ અને ખગોળશાસ્ત્ર. ઓકે, મિકેનિક્સ ને આપણે ગુજરાતીમાં કહીએ છીએ યંત્રશાસ્ત્ર. મિકેનિક્સ ની અંદર ચેપ્ટર નંબર 3, 4, 5, 6, 7, 8, 9, 10 આ ચેપ્ટરનો આપણે અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે ગતિના નિયમો ભણીશું, ગુરુત્વાકર્ષણના નિયમો ભણીશું, બળની અસરકારકતા ભણીશું, કાર્ય ઊર્જા પ્રમેય ભણીશું, કાર્યનું ઊર્જામાં કેવી રીતે રૂપાંતર થાય છે તેની ચર્ચા કરીશું, ચાકગતિનો આપણે અભ્યાસ કરવાનો છે, એરોપ્લેન રોકેટ કયા કોન્સેપ્ટ સાથે ગતિ કરે છે, એરોફોઇલ શું છે, બર્નોલી સમીકરણ શું છે, તરંગશાસ્ત્ર શું છે, કોમ્યુનિકેશન શું છે. અત્યારે આપણે એકબીજા સાથે ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે તો કયા માધ્યમથી કરી રહ્યા છે, આ બધી વસ્તુનો જે અભ્યાસ છે એ આપણે મિકેનિક્સ ની અંદર કરવાના છે. ઓકે, જેને આપણે યંત્રશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. ત્યાંથી આગળ જઈએ તો થર્મોડાયનેમિક્સ છે. થર્મોડાયનેમિક્સ એક એવી શાખા છે જે આપણે કેમિસ્ટ્રી સાથે જોડાયેલી છે. ત્યાં આપણે ઉષ્મા ઉર્જા યાંત્રિક ઉર્જામાં આપણે રૂપાંતર કરીએ છીએ. યાદ કરો જેમ્સ વોટ, જેમણે સ્ટીમ એન્જિન બનાવેલું. સ્ટીમ એટલે વરાળ, વરાળનું પાણીનું જ્યારે વરાળમાં રૂપાંતર થાય ત્યારે એ વરાળ પિસ્ટનને ધક્કો મારે છે અને એ રેખીય ગતિનું ચાકગતિમાં રૂપાંતર કરી આપણે સ્ટીમ એન્જિનની રચના કરી. અને ત્યાર પછી અત્યારે બહુ બધા લેટેસ્ટ વર્ઝન આપણે ભણી રહ્યા છે, જેમ કે ડીઝલ એન્જિન છે, પેટ્રોલ એન્જિન છે, પણ બેઝિક પાયાનો જે કોન્સેપ્ટ છે એ આપણને વોટે આપેલો. ત્યાર પછી ઉર્જા છે, તાપમાન છે, આંતરિક ઉર્જાનો ફેરફાર છે, કાર્નોટ સાયકલ અને રેફ્રિજરેટર, આ બધી જ વસ્તુના પાયાના જે સિદ્ધાંતો છે એનો ખ્યાલ આપણને કોણ આપે છે, ભૌતિક વિજ્ઞાન, અને એની કઈ શાખા તો થર્મોડાયનેમિક્સ. આ એક ખૂબ જ મજાની શાખા છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ, જેને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટાઇઝેશન પણ કહીશું. આ બે શાખાઓનું કોમ્બિનેશન છે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર. જ્યારે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર છે વીજભાર. જ્યારે વિદ્યુત પર સ્થિર સ્થિતિમાં હોય ત્યારે વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે છે અને જ્યારે વિદ્યુત પર ગતિમાન સ્થિતિમાં હોય ત્યારે વિદ્યુત ક્ષેત્રની સાથે સાથે ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે છે. ગતિમાન વીજભાર વડે ઉત્પન્ન થતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર એકબીજા સાથે સંકળાયેલા છે, જેને આપણે જુદા પાડી શકતા નથી. માટે બંનેનો સંયુક્ત અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની શાખા, જેને આપણે નામ આપ્યું છે ઇલેક્ટ્રોમેગ્નેટાઇઝેશન અથવા તો ઇલેક્ટ્રોડાયનેમિક્સ. વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે વિદ્યુત પરની સ્થિર અવસ્થા ભણીશું, તેનું વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન, કેપેસિટન્સ, આ દરેક વસ્તુનો આપણે અભ્યાસ કરવાનો છે. ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત પરની ગતિમાન સ્થિતિ આવશે. આ ગતિમાન સ્થિતિમાં વિદ્યુત પર લગતા બળોનો આપણે અભ્યાસ કરવાનો છે અને બંનેની સંયુક્ત અસરને કારણે એસી અને ડીસી પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થાય છે, એ ઉત્પન્ન થવા માટેના પાયાના નિયમો કયા છે, ગોસ છે, ફેરાડે છે, કુલમ્બ છે, ઓસ્ટેડ, એમ્પિયર, મેક્સવેલ, આ બધા નિયમોનો જે અભ્યાસ છે એ આપણે સમજવાના છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ. આ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના દોલનો થશે અને એ દોલનોને કારણે વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થશે, જેના કારણે આપણે એકબીજા સાથે અત્યારે કોમ્યુનિકેટ થઈ રહ્યા છે. તો એ વિદ્યુત ચુંબકીય તરંગોનો અભ્યાસ પણ આપણને કોણ કરાવે છે, ઇલેક્ટ્રોડાયનેમિક્સ. ત્યાંથી આગળ જઈએ તો ઓપ્ટિક્સ, પ્રકાશશાસ્ત્ર. વાંચીને તમને ખ્યાલ આવી ગયો હશે કે આ બધી વસ્તુ તમે દસમા ધોરણમાં ભણી ગયા છો. પ્રકાશને આપણે કેટલીક વખત
આપણે ત્રણ સ્વરૂપે લઈએ છીએ, કેટલીક વખત આપણે તરંગ સ્વરૂપે લઈએ છીએ અને કેટલીક વખત આપણે કિરણ સ્વરૂપે લઈએ છીએ. આપણે પ્રકાશ કિરણ શાસ્ત્ર, પ્રકાશ તરંગ શાસ્ત્ર અને ફોટોઇલેક્ટ્રિક અસર જે ઘટનાઓનો અભ્યાસ કરવાના છે. ત્યાર પછી અરીસા અને લેન્સ વડે કેવા પ્રતિબિંબ રચાય છે, આભાસી, સાચા, ઉલટા, ચત્તા, તો એ બધાનો અભ્યાસ છે. આપણને કોણ કરાવે છે? ઓપ્ટિક્સ કરાવે છે. અત્યારે આપણે લેટેસ્ટ કમ્યુનિકેશનમાં ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરીએ છીએ, બે કમ્પ્યુટરને જોડવા માટે, લાઇન કરવા માટે, સિગ્નલને લાંબા અંતર સુધી પહોંચાડવા માટે આપણે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરીએ છીએ. એ ઓપ્ટિકલ ફાઇબરમાં પણ પ્રકાશનું પ્રસરણ થતું હોય છે અને આ ઓપ્ટિકલ ફાઇબરને આધારે આપણે માહિતીને એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડીએ છીએ. કેટલાક પ્રકાશીય ઉપકરણ છે, ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ. ખગોળશાસ્ત્રની અંદર આપણે ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ છીએ અને અતિ સૂક્ષ્મ કણોના અભ્યાસ માટે આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. તો આ પ્રકાશીય ઉપકરણ કોના દ્વારા રચાય છે? તો ટેલિસ્કોપ અને કોના દ્વારા રચાય? આપણે ઓપ્ટિક્સ દ્વારા. અત્યારે આપણે એકબીજાને જોઈ શકીએ છીએ, તો એના તે માટે પણ જવાબદાર કોણ છે? તો ઓપ્ટિક્સ છે. ચોમાસાની અંદર જોવા મળતી ઘટના અહીંયા આપણે જાણીએ છીએ મેઘધનુષ, તો એ મેઘધનુષ માટે પણ જવાબદાર કોણ છે? ઓપ્ટિક્સ છે. રણ પ્રદેશની અંદર કે ઉનાળાની અંદર જોવા મળતું મિરાજ મૃગ જેને આપણે કહીએ છીએ તે માટે પણ જવાબદાર કોણ છે? ઓપ્ટિક્સ છે. તો આ બધી ઘટનાઓનો જે અભ્યાસ છે એ આપણે સમગ્રવાનો છે, ઓપ્ટિક્સની અંદર કરવાનો છે. ખગોળશાસ્ત્ર કે જેની અંદર સૂર્યમંડળ, તેની આસપાસ ગ્રહોની ગતિ, ગ્રહોની આસપાસ ઉપગ્રહ, ત્યાર પછી તેનું ઉત્પત્તિ, તેનો નાશ કેવી રીતે થશે, તે દરેક વસ્તુનો આપણે અભ્યાસ છે એ કોણ કરાવે છે? ખગોળશાસ્ત્ર. આમ અહીંયા પાંચ શાખાઓનો આપણે ફિઝિક્સમાં અભ્યાસ કરવાનો છે. યંત્રશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, ઓપ્ટિક્સ અને ખગોળશાસ્ત્ર. આ પાંચ શાખાઓ આપણને સ્થૂળ રાશિનો ખ્યાલ આપે છે. સ્થૂળ એટલે ભૂ, એટલે માઇક્રોસ્કોપિક નો જે ખ્યાલ છે આપણને આ પાંચ રાશિ દ્વારા મળે છે. બીજું છે સૂક્ષ્મ રાશિ, માઇક્રોસ્કોપ, જેને આપણે ક્વોન્ટમ મિકેનિક્સ કહીએ છીએ, કે જેની અંદર આપણે ભણવાના છે કે દ્રવ્ય સાણું બનેલું છે તો અણુ, અણુ સાણા બનેલા છે તો પરમાણુ, પરમાણુ સાણા બનેલા છે તો ન્યુક્લિયસ અને તેની ફરતે ગતિ કરતા ઇલેક્ટ્રોન. અને હવે તો આધુનિક સંશોધન મુજબ સાબિત થયું છે કે પ્રોટોન અને ન્યુટ્રોન પણ સાણા બનેલા છે ક્વાર્ક્સના, એટલે પ્રોટોન અને ન્યુટ્રોન પણ અતિ સૂક્ષ્મ કણના બનેલા છે. અને તેથી વિશેષ કહો તો અત્યાર સુધીમાં 1000 જેટલા મૂળભૂત કણો શોધાયા છે અને એ દરેકનો જે અભ્યાસ છે એ આપણને કોણ કરાવે છે? તો ક્વોન્ટમ મિકેનિક્સ, એટલે કે એની અંદર આપણે સાનો અભ્યાસ કરીએ છીએ સૂક્ષ્મ રાશિ. તમે કેમેસ્ટ્રી અને ફિઝિક્સ બંનેમાં ભણવાના છો કે અણુઓના સંક્રમણ થાય, પરમાણુઓના સંક્રમણ થાય, ન્યુક્લિયસની અંદર ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોનની એક કક્ષામાંથી બીજા કક્ષામાં સંક્રમણ થાય, આ સંક્રમણ દરમિયાન કાં તો ઉર્જાનું ઉત્સર્જન થાય, કાં તો ઉર્જાનું શોષણ થાય, આ દરેક વસ્તુનો જે અભ્યાસ છે એ આપણે સામગ્રીએ છે સૂક્ષ્મ રાશિમાં. મેં તમને થિયરીના ફોર્મમાં નોટ્સ મોકલાવી છે પણ અહીંયા ટેબલ ફોર્મમાં છે. આ વસ્તુ પરીક્ષામાં ક્યાંય પૂછાવાની નથી, છતાં પણ આપણે એક સાયન્સ સ્ટુડન્ટ છે અને આપણો જે મેં તમને કીધું કે ભૌતિક વિજ્ઞાન છે એ નોલેજ આપે છે, જાણકારી આપે છે, એટલે આ દરેક વસ્તુની જાણકારી આપણને હોવી જરૂરી છે. એટલે આ ટોપિકની અંદર મેં દીકરા તમને શું ભણાવ્યું છે? તો ભૌતિક વિજ્ઞાનના કાર્યક્ષેત્રો, એટલે ભૌતિક વિજ્ઞાન ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે. ઓકે, તો આટલી વસ્તુ તમે પોઝ કરીને લખી દો. ઓકે, ફાઇન.